गुड मॉर्निंग स्टूडेंट्स, आज डिप्लोमा एंजीनियरिंग मैथ्स टू में विडियो आप आज जोशू जेमा लास्ट में आप लॉगरिथमिक डिफरेंशिएशन और डिफरेंशिएशन ऑफ फंक्शन वन विथ रिस्पेक्ट टू अनदर फंक्शन ए बे मेथड आप जी थी। ओके, तो आज जो मेथड जो है ये मेथड से सक्सेसिव डिफरेंशिएशन आ चेप्टर ने सौ इम्पोर्टंट मेथड और जे तरह अपने डिप्लोमा मैथ्स टू अंदर जो त्रण चार अने सात मार्क ना जे दाखला आवे छे एमां आ मेथड नो उपयोग बहुज वधारे थाय छे। आ मेथड नो दाखलो एक के बे दाखला आवे ज छे एटले बहुज इम्पोर्टंट एकदम एटले एकदम ज इम्पोर्टंट मेथड छे। एकदम ध्यान थी भणजो अने थोड़ी हद अंशे हार्ड पण छे, हार्ड करीने तमारे आमां सादुरूप बहु आपवुं पड़शे, एकदम ध्यान थी करवी पड़शे। મેથડનું નામ છે સક્સેસિવ ડિફરન્શિએશન, ગુજરાતીમાં એને કહેવાશે આવૃત વિકલન, એને બીજી રીતે દ્વિતીય વિકલિત પણ કહેવાય। હવે દ્વિતીય વિકલિત સક્સેસિવ ડિફરન્શિએશનનો મીનિંગ શું થાય કે અત્યાર સુધી આપણે શું ભણ્યા તો ફક્ત ડિવાઇડ બાય છે। ડિવાઇડ બાય dx મતલબ શું કે ભાઈ y નું x ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવાનું। હવે ડિવાઇડ બાય dx પછી આવશે d²y/dx² એટલે બીજી વાર વિકલન, જે વિકલન કર્યું છે એનું પાછું વિકલન કરવાનું એટલે સેકન્ડ ટાઈમ ડિફરન્સ એટલે d² થશે। સેમ વસ્તુ d³y/dx³ એટલે એ જે બીજી વાર કર્યું છે એનું ત્રીજી વાર કરવાનું એટલે એને કહેવાશે થર્ડ ટાઈમ ડિફરન્શિએશન, બરાબર। તો આ વસ્તુ છે। હવે dy/dx ને y' પણ કહેવાય અથવા y1 પણ કહેવાય, કોણમાંથી જે કે એટલે પહેલી વાર વિકલન। d²y/dx² એટલે y" પણ કહેવાય ને y2 પણ કહેવાય, કોણમાંથી જે કે તે બીજી વાર ડિફરન્શિએશન। dq/dx³ ને y ટ્રિપલ ડેશ પણ કહેવાય ને y ટ્રિપલ કહેવાય, જે કહેતે ત્રીજી વાર ડિફરન્શિએશન એટલે કોમાથી તમને જે કહેતે બરાબર એ રીતે ડિફરન્શિએશન કરવાનું। સિમ્પલ દાખલો પહેલા તમને બતાવું છું, અહીં એકદમ ધ્યાનથી જોજો। ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યો છે x³ + 2x, તમને અહીંયા ફાઇન કરવાનું કીધું છે કે y dy/dx d²y/dx² y ट्रिपल डेस આવું શોધવાનું કીધું છે એટલે પહેલા તો આપણે જે શોધવા આખું પદ શોધવાનું છે એટલે આમાં તો આપણે ત્રણ વસ્તુ અલગ અલગ બોધી પડશે। તો ત્રિપલ ડેસ એટલે ત્રણ વાર વિકલન, d²y/dx² એટલે બે વાર વિકલન અને dy/dx હવે કદાચ આ ના આવ્યું હોત ને, જો આ નથી આવ્યું ખાલી આટલું જ આવ્યું છે, સમજો આવું જ આવ્યું છે। તો ત્રીજી વાર વધવું હોય તો તમારે પહેલા પહેલે ને બીજી વાર વધવું જ પડે તો ત્રીજી વાર વધે, ત્રીજી વાર શોધો તો પહેલા પહેલી વાર શોધાય, બીજી વાર શોધાય, પછી ત્રીજી વાર શોધાય, બરાબર છે। એટલે ચાલો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ આનો dy/dx। x³ નું શું થશે 3x² અને 2x નું શું થશે 2, સેમ એવી જ રીતે બીજી વાર વિકલન d²y/dx² એટલે કે y ડબલ આનું થશે 6x અને આનું થશે 0 અને ત્રીજી વાર વિકલન d³y/dx³ એ થશે 6 થઈ ગયો। એટલે હવે આપણે મૂકીએ આપણને શું કીધું છે dy/dx + y³ dy/dx ની કિંમત કેટલી છે 3x² + 2 + y³ ની કિંમત કેટલી આવી 6 એટલે આન્સર શું થશે 3x² + 8 આ તમારો જવાબ બરાબર। ફરીથી એકવાર જુઓ, તમે પહેલા dy આમાં તમને જે વસ્તુ શોધવાની કીધી ને પહેલા અલગથી ઓધી કરવા પછી બધી કિંમત અંદર મૂકી દેવા, બરાબર છે। ફરીથી એકવાર જુઓ, આમાં x આમાં તમને dy/dx કર્યું એટલે પહેલી વાર વિકલન કર્યું, હવે ડાયરેક્ટ આ ત્રીજી વાર કીધું તો ત્રીજી વાર ડાયરેક્ટ ના થાય, પહેલા પહેલી વાર પછી એનું બીજી વાર કર્યું પછી બીજી વાર પછી છેલ્લે ત્રીજી વાર કરવાનું, બરાબર છે। જુઓ ભાઈ, આમાં તમને આપ્યો છે y = sin x આપ્યો, આમાં તમારે y2 y3 અને y' તમારે કોણ જોઈએ છે એટલે પહેલા y' એટલે કે y1 શોધીશું, y1 એટલે sin x નું વિકલન શું થશે cos x, y1 પછી કોણ જોઈએ છે y2 આવશે એટલે cos x નું થશે -sin x અને પછી આવશે y3 જોઈએ છે એટલે -sin x નું થશે -cos x, થઈ ગયું બરાબર। માટે હવે આપણે મૂકીએ કે y2 + y3 - y′ આ આપણે શોધવાનું છે, તો y2 આપણો કેટલો છે કે ભાઈ y2 આપણો છે -sin x + y3 છે -cos x માઇનસ વાયડેસ છે કોસિક્સ છે આપણો, બરાબર। એટલે અહીંયા આવશે -sin x -cos x -cos x એટલે -sin x cos x અને cos x એટલે 2 cos x એટલે -2 cos x આ તમારો જવાબ,
બરાબર છે આ રીતે સિમ્પલ સમ થશે બીજો એક જોઈએ આ રીતે હવે આમાં તમને આપ્યો છે y is equal to x into cos x હવે આમાં તમારે શોધવાનું છે આ રીતે આમાં તમને y એકલો y કીધો છે y એટલે આજે આપ્યું છે તે જ રકમ પણ ડબલ ડેશ અને ટ્રિપલ ડેશ કીધું છે તેના માટે પહેલા y ડેશ તો શોધવો પડશે એટલે માટે પહેલા આપણે y 1 શોધીએ એટલે આ બંનેનો મલ્ટીપ્લિકેશન રૂલ થશે ગુણાકારનો નિયમ x એવો ને એવો cos x નું વિકલન માઈનસ sin x cos x એવો ને એવો x નું વિકલન 1 એટલે આન્સરમાં આવશે માઈનસ x sin x પ્લસ cos x આ પહેલી વાર વિકલન છે બરાબર છે પછી હું જોઈએ છે હવે બીજી વાર વિકલન એટલે y2 બરાબર બીજી વાર જોઈએ છે પહેલી વાર મારે જોઈતું નહોતું પણ મારે ડબલ ડેશ શોધવો એટલે પહેલા પહેલી વાર શોધવું જ પડે બરાબર છે y2 ને આ બંને વચ્ચે હવે કયો નિયમ આવશે એક સરવાળાનો એટલે કે એડિશનનો અને બીજો મલ્ટીપ્લિકેશન પહેલા આ બે વચ્ચે મલ્ટીપ્લિકેશન કરીએ 12 માઈનસ 7 એવો રહેવા દઈએ x એવો ને એવો sin x નું વિકલન cos x પ્લસ sin x એવો ને એવો x નું વિકલન 1 થઈ ગયો પ્લસ cos x નું વિકલન થશે માઈનસ sin બરાબર હવે માઈનસ અંદર આપણે આપી દઈએ એટલે માઈનસ x cos x પછી અહીંયા પ્લસ માઈનસ માઈનસ sin x પ્લસ માઈનસ માઈનસ sin x થઈ ગયો એટલે આન્સર આવશે માઈનસ x cos x માઈનસ 2 sin x ઓકે તો આ y2 થઈ ગયો હવે વધવાનું રહ્યો શું y3 એક આપણે y3 ની જરૂર છે ને બરાબર હવે બંને વચ્ચે પાછો ગુણાકારનો નિયમ અને પાછે સબસ્ટ્રેક્શનનો નિયમ એટલે બંનેમાંથી માઈનસ કોમન કરી લઉં છું એટલે પહેલા અહીં લખી દઉં છું બંનેમાંથી માઈનસ કોમન કરી લઉં એટલે x cos x પ્લસ 2 sin x બચે ને બરાબર છે અહીંયા હવે y3 આપણે ઓધીએ એટલે હું થશે 12 માઈનસ એવો ને એવો આ બંને વચ્ચે પહેલા ગુણાકાર નિયમ x એવો ને એવો cos x નું વિકલન ડિફરન્સ થશે માઈનસ sin x પ્લસ cos x એવો ને એવો x નું ડિફરન્સ થશે 1 આટલું થયું બરાબર છે પ્લસ 2 sin x નું ડિફરન્સ થશે શું થશે cos x થઈ ગયો બરાબર છે હવે આ માઈનસ એવો ને એવો રહેવા દો અહીંયા હું થશે માઈનસ x sin x પ્લસ cos x પ્લસ 2 cos x થઈ ગયો માઈનસ એ કર દો એટલે માઈનસ માઈનસ સુધી હશે પ્લસ x sin x માઈનસ cos x માઈનસ 2 cos x થઈ ગયો એટલે અહીંયા આવશે x sin x માઈનસ 3 cos x આ શું મળ્યો મને y3 મળ્યો આ y2 મળ્યો અને હવે આપણે ફાઈનલ આન્સર જોવાનો છે તો ફાઈનલ આન્સર માટે અહીં આપણે લખીએ કે શું કીધેલું છે તમને y ડબલ ડેશ માઈનસ y y3 માટે y ડબલ ડેશ ની કિંમત કેટલી છે તો y ડબલ ડેશ એટલે y2 y2 ની કિંમત તમારી છે માઈનસ બહાર કાઢું છું એટલે અંદર પણ લખી દઈએ છે માઈનસ x cos x માઈનસ 2 sin x વચ્ચે માઈનસ તો છે y ની કિંમત શું છે ખાલી x cos x પ્લસ y3 ની કિંમત શું છે y3 ની કિંમત છે x sin x માઈનસ 3 cos x ઓકે હવે જે કંઈક થતું હોય તો જોઈ લેવાનું માઈનસ x cos x માઈનસ x cos x એટલે કશું થાય ને માઈનસ 2x cos x થશે માઈનસ 2 sin x અને એ રહેશે એવું ને એવું માઈનસ 2 sin x પ્લસ x sin x અને માઈનસ 3 cos x બરાબર છે આટલી પદ વધશે આ તમારો ફાઈનલ જવાબ હશે બરાબર તો આ રીતના આવશે ફરીથી એક વાર કહું છું તમને કે આ ડાકલો આ તમારે આ રીતે સોલ્વ કરવાના છે બરાબર આ એની મેથડ છે આ બધી અને આ એક તમારો સમ થશે બરાબર છે આ એક સમ આ એક આ તમારો બીજો અને આ તમારો ત્રીજો સમ થશે બરાબર હવે આનો હું એક્સ્ટ્રા સમ તમને આપું છું બરાબર કે આટલું પહેલા કમ્પ્લીટ કરો પછી હું તમને મોટા દાખલા સ્ટાર્ટ કરીને સાબિત કરો કારણ કે આ પૂછાવાનો નથી પણ સાબિત કરવાના સમ પૂછાય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફરીથી એકવાર કહું છું આવા તમને જે વસ્તુ શોધવાની કીધેલી હોય એ પહેલા અલગથી શોધી કાઢો પછી બધી કિંમત મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે ઓકે